સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. સરકાર, તંત્ર અને પોલીસ લોકોની સુરક્ષા માટે સતત પરિશ્રમ કરી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ લોકપાલન અને લોકસેવા કરનારાઓની ટીકા ન કરવી તેવી અપીલ કરી હતી. સાથે જ આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાણીમાંથી પૂરા કાઢવાનું બંધ કરે અને કોંગ્રેસ આવા જૂઠા આક્ષેપોનું હલકી કક્ષાનું રાજકારણ ન કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના સંદર્ભમાં એક ચિંતા અને મૂંઝવણમાં છે. દેશની જનતા લોકડાઉનનું અદભુત રીતે લોકપાલન કરી રહી છે. સમગ્ર સરકારી તંત્ર પોતાના જાનના જોખમે લોકોની વચ્ચે જઈને લોકસેવામાં લાગેલું છે. સમગ્ર મીડિયા જગત લોક જાગૃતિ દ્વારા પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. હુ, યુનાઇટેડ નેશન જેવી સંસ્થાઓ અને વિશ્વના તમામ દેશો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકડાઉનના પગલાને, એમના નિર્ણયોને, એમની યોજનાઓને અને સહાય પેકેજોની એક પ્રશંસા કરી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં આ સમગ્ર સરકારી તંત્ર લોકોની વચ્ચે જઈને ખડે પગે લોકસેવામાં ઉભું છે, અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. આવી પરિસ્થિતિમાં, આવા સમયે લોકોને એક હકારાત્મક, એક આશાનો સંચાર થાય એવા સંદેશો આપવો જોઈએ. એના બદલે કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ લોકપાલન અને લોકસેવા કરનારાઓની ટીકા કરીને એક હલકી કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસ અણીના સમયે જ્યારે પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે ક્યારેય જનતાની વચ્ચે આવતી નથી. બનાસકાંઠામાં અતિવૃષ્ટિ વખતે બેંગ્લોરની 5-સ્ટાર હોટેલમાં જલસા કરતી હતી. હમણાં સુધી એ જયપુરની રિસોર્ટમાં જલસા કરતી હતી અને હવે આવીને ગાંડી ડાહીને શિખામણ આપે એવી વાત કરી રહી છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે. એક બાજુ સરકારના તમામ વિભાગોની સુંદર કામગીરીની પ્રશંસા કરે છે અને બીજી બાજુ સરકાર ઉપર આક્ષેપો કરે છે. એક બાજુ મુખ્યમંત્રીશ્રીના સીએમ ડેશબોર્ડના વખાણ કરે છે અને બીજી બાજુ ગાળો આપે છે. આ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે ચીન કરતા પણ વધુ ઝડપે 5500થી વધુ બેડની વ્યવસ્થા માત્ર 7 દિવસમાં કરી છે. કાલ સુધી 31 લાખ કુટુંબોને, માત્ર 2 દિવસમાં 31 લાખ કુટુંબોને એ મફત અનાજ વિતરણ થઈ ચૂક્યું છે. 66 લાખ પરિવારને આવરી લેવાના છે. અન્ન બ્રહ્મ યોજના દ્વારા 20 લાખ પરિવારને વધારાના ઈ પણ યોજના અમલમાં મૂકી છે. આરોગ્ય વિભાગના લોકો સેવામાં છે, પોલીસ તંત્ર ખડે પગે છે. અને એવા સમયમાં કોંગ્રેસ માત્ર પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરે છે. આ સમય એવો છે કે કોરોનાની મહામારી સામે લડવા માટે જનતામાં એક હકારાત્મક, એક આશાનો સંચાર કરવો એવો સંદેશો આપવો જોઈએ. એના બદલે કોંગ્રેસ હતાશાના સૂર કાઢે છે, મરસિયા ગાય છે. હું સરકારી તંત્ર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારને, સમગ્ર સરકારી તંત્રને અને હજારો ભાજપના કાર્યકર્તાઓ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ અને ફૂડ પેકેટ બનાવીને લોકોના વિતરણ કરી રહ્યા છે, એ તમામ લોકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.